ભાવિ થવાનું હોય, અને જે થવાનું હોય તદ અન્યથા ન, તદ એટલે તે, અન્યથા ન એટલે બદલી શકાતું નથી। શ્લોક આમ અર્થઘટનમાં પણ અઘરો છે અને શબ્દાર્થમાં સંધિઓ બહુ આવે છે, એટલે તમને ગોઠવી આપ્યો છે, તમે ચોપડીમાં એને ક્રમ આપી દીધો। પહેલો શબ્દ આ પ્રમાણે, યદ એટલે જે, અભાવી એટલે ન થવાનું હોય, તદ એટલે તે, ન ભાવી નહીં થાય, યદ અભાવી જે ન થવાનું હોય, તદ તે ન ભાવી નહીં થાય, ચેત અને જે ભાવિ એટલે થવાનું હોય તદ તે અન્યથા ન બદલી શકાતું નથી। ઇતિ એમ ચિંતારૂપી વિષને, ચિંતા વિષગ્નો નો અર્થ શું થશે, ચિંતારૂપી વિષને એટલે કે જહેરને, હણનારું આખા શબ્દનો અર્થ છે આ, ચિંતા વિષગ્નો હો એમ ચિંતારૂપી વિષને હણનારું, અયમ એટલે આ, અગદ એટલે ઓષધ, જેને આપણે ઔષધ કહીએ, પણ તમારી નવનીતમાં શું આપ્યો છે, અગદ શબ્દ આપ્યો છે જેનો અર્થ છે ઓષધ, એટલે એ વધારે ઇઝી પડે। ઇતિ એમ ચિંતામ વિષગ્નો હો, ચિંતારૂપી વિષને હણનારું, અયમ એટલે આ, અગદ એટલે ઓષધ એટલે કે ઔષધિ, કિમ ન પિયતે શા માટે પીતા નથી। તો અહીંયા છેલ્લે એક કહેવતને સંસ્કૃતનો સુભાષિત મૂકે છે કે ભાઈ જે થવાનું હોય તે નહીં થાય, અને જે થવાનું હોય તે બદલી શકાતું નથી। જેને આપણે કહીએ ને કે ભાઈ તમારા નસીબમાં મૃત્યુ લખ્યું હોય તો એ ગમે ત્યાંથી આવવાનું જ છે, પાચમની છઠ નથી થવાની, એમ તમારા નસીબમાં માને છે ને ભાઈ, એટલે એવું કહે છે કે તમારા નસીબમાં લખ્યું છે તો એ મોત આવવાનું જ છે, અને તમારા નસીબમાં નહીં લખ્યું હોય તો એને કોઈ બદલી શકવાનું નથી। એટલે તમે આ એક ચિંતારૂપી ઝેર છે એને તમે ઔષધથી પી જાઓ, કયા ઔષધથી, કઈ ઔષધિથી, તમારા જીવનમાં મોત હશે તો આવશે, નહીં હોય તો નહીં આવે, બાકી મોજ કરો, કાંઈ ચિંતા જેવું છે નહીં, એમ એને પોતાના તર્કથી લોકોને બીજા માછલાઓને મનાવવાની કોશિશ કરી, પણ ખરેખર નસીબમાં જીવવું જોઈએ નહીં, નસીબને આરે જીવીએ તો પ્રયત્ન કર્યા વગર મોત થાય, જેમ અંતે આ ભાઈનું, આ માછલાનું મોત થયું એવું મોત થાય। તો આ પ્રમાણેને વાત કરી, અથ તયો નિશ્ચયમ જ્ઞાત્વાહા, અથ એ અવ્યય છે જેનો અર્થ થાય અથ એટલે હવે, તયો એટલે તે બંનેનો, નિશ્ચયમ એટલે કે નિશ્ચય, જ્ઞાત્વા જાણીને, અહીંયા પણ ટીક નાખજો, ત્વા પ્રત્યય છે જેને સંબંધક ભૂતકૃદંત કહી શકાય, સંબંધક ભૂતકૃદંતનો ત્વા પ્રત્યય છે, અને ગુજરાતીમાં એનો પ્રત્યય છે ઈને, એટલે જો શબ્દરૂપ કેવું બને છે, જાણીને। અથ તયો નિશ્ચયમ જ્ઞાત્વા, હવે તે બંનેનો નિશ્ચય જાણીને, અનાગત વિધાતા સહ પરિજને નિષ્ક્રાંતા, પોતાના પરિવાર સાથે નીકળી ગયો। હવે આ બે કંઈ કીધું કે ભાઈ, ઓલાએ કીધું કે મને કાંઈ ચિંતા નથી, સમસ્યા આવે તો જોયું જશે, પડસેવા દેવાશે, આણે એમ કહી દીધું કે ભાઈ નસીબમાં છે મોત તો મળી જાય, નહીં હોય તો નહીં મળે, ચિંતા કરો માં, જે કરો આનંદ કરો। આ બે એકદમ સમસ્યાને સમજ્યા વગર જતી કરી દીધી, પણ પેલો બુદ્ધિશાળી હતો, એને ખબર હતી કે આ ઘટના બનશે જ, એટલે એ બુદ્ધિથી પ્રયોગ કરી અને એ જ રાત્રે સહપરિજને ન સહ પોતાના પરિવારના લોકો સાથે નિષ્ક્રાંત એ સરોવરમાંથી નીકળીને બીજા સરોવરમાં જતો રહ્યો। દ્વો ઈમો, આ દ્વો શબ્દ છે જેનો અર્થ થાય બે, ઈમો એટલે એ બંને અથવા તો આ બે, દ્વો ઈમો આ બે, તત્ર એવ, છંદી થોડી પડશે, તત્ર એવ, તત્ર એટલે ત્યાં, એવ એટલે જ, ત્યાં જ, જલાશયે સ્થિતો હો, જળાશયમાં રહ્યા, સપ્તમ વિભક્તિ માં પ્રત્યય, જલાશયે જળાશયમાં,
સ્થિતો હો એટલે રહ્યા, બરાબર. તો એનું ભાષાંતર થશે આખી લીટીનું કે હવે તે બંનેનો નિશ્ચય જાણીને અનાગત વિધાતા પોતાના પરિવાર સાથે નીકળી ગયો. દ્વો ઇમો તત્તેવ જલાશય સ્થિતો હો, આ બંને ત્યાં જ જળાશયમાં રહ્યા. અપરેદ્યુહ, ટીક નાખજો, શબ્દાર્થ અવ્યયમાં પૂછાયેલો છે, એક અવ્યય પણ છે ને શબ્દાર્થમાં પૂછાય છે. અપરેદ્યુહ, બીજા દિવસે, બરાબર, ભાષાંતર થશે અપરેદ્યુહ બીજા દિવસે ધીવરે હે માછીમારોએ આગત્ય આવીને જલાશયે જળાશયમાં સરોવરમાં ઝાલમ સિપ્ત, ઝાલમ એટલે ઝાડને, સિપ્ત એટલે નાખી અથવા તો ફેંકી. બીજા દિવસે માછીમારોએ આવીને ઝાડને ફેંકી, કેમાં ઝાડને ફેંકી, એમસીક્યુ માટે, એમસીક્યુ માટે મોસ્ટ એમ્પી, જલાશયમ ઝાલમ સિપ્ત, જળાશયમાં ઝાડને ફેંકી. આ મહત્વની વાત, એમસીક્યુ આ પ્રકારે પૂછાયેલો છે કે અપરેદ્યુ ધીવરાહ કિમ ઝાલમ સિપ્ત, બીજા દિવસે માછીમારોએ આવીને ક્યાં ઝાડને ફેંકી, તો જલાશયે ઝાલમ સિપ્ત, જળાશયમાં ઝાડને ફેંકી. ઝાલેન બદ્ધ, ઝાડથી બંધાયેલ પ્રત્યુત્પન્ન મતિ, આત્મનમ મૃતવત દ્રશ્યમ સ્થિત. ઝાલેન બદ્ધ, ઝાડ વડે ફસાયેલો પ્રત્યુત્પન્ન મતિએ આત્મનમ એટલે પોતાને, મૃતવત એટલે મરેલો, સદૃશ્ય એટલે બતાવીને, સ્થિત એટલે પડ્યો રહ્યો. ભાષાંતર થશે ઝાડમાં ફસાયેલો, ઝાડમાં બંધાયેલા પ્રત્યુત્પન્ન મતિએ પોતાને મરેલો દર્શાવીને, બતાવીને પડ્યો રહ્યો એટલે કે બંધાયેલો રહ્યો. પ્રત્યુત્પન્ન મતિ કઈ બુદ્ધિ વાપરી, કે જેવો એ ઝાડમાં ફસાણો એટલે એણે એવું દર્શાવ્યું, એવું એક્ટિંગ કરી કે પોતે જાણે મરી ગયો છે. એટલે પેલા માછીમારોએ મરેલું માછલું જાણીને એને સીધો ઝાડમાંથી કાઢ્યો અને બીજા પાત્રમાં મૂક્યો, પણ એ તો ખરેખર જીવતું હતું. એટલે એણે પોતાની શક્તિ વડે, શક્તિ લગાડીને એવડો ઊંડો કૂદકો માર્યો અને પાણીમાં ઘૂસી ગયો. તતો ઝાલાદ, એમાં પણ કઈ આવશે, અપાદાન વિભક્તિ, ઝાલાદ, બરાબર. અપાદાન વિભક્તિ એટલે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં અલગ થવાનો ભાવ જ્યાં આવતો હોય એને અપાદાન વિભક્તિ કહેવાય. તતઃ એટલે પછી, ઝાલાદ એટલે ઝાડમાંથી અપસરિત, દૂર ફેંકી દેવાયેલો, ટીક નાખજો શબ્દાર્થ માટે, અપસરિત દૂર ફેંકી દેવાયેલો. પછી ઝાડમાંથી દૂર ફેંકી દેવાયેલા યથાશક્તિ, પોતાની શક્તિ પ્રમાણે ઉપલુપ્ત્ય કૂદીને, ગંભીરમ નીરહ ઊંડા પાણીમાં પ્રવિષ્ટ પ્રવેશ કર્યો. પછી ઝાડમાંથી દૂર ફેંકી દેવાયેલા તે પ્રત્યુત્પન્ન મતિએ પોતાની શક્તિ પ્રમાણે કૂદીને ઊંડા જળમાં પ્રવેશ કરી ગયો. એટલે એ પછી બીજા પાત્રમાંથી ઠેકડો માર્યો અને ઊંડા જળમાં સીધો પડી ગયો. યદ ભવિષ્ય ધીવરે પ્રાપ્ત, યદ ભવિષ્ય માછીમારો વડે પકડાયો, ચ અને વ્યાપાદિતવ્ય અને મારી નખાયો. પેલો પ્રત્યુત્પન્ન મતિ પોતાની બુદ્ધિ પ્રમાણે નાટક કરી અને બીજા પાત્રમાંથી કૂદીને સરોવરમાં પાછો પડી ગયો, પણ યદ ભવિષ્ય કેવો હતો, એ તો નસીબમાં માનતો હતો કે જો મારા જીવનમાં મૃત્યુ હશે તો મૃત્યુ આવવાનું જ છે, અને નહીં હોય તો એને કોઈ બદલી શકવાનું નથી. એટલે એ તો એમને પડ્યો રહ્યો, એણે કાંઈ એવું કંઈ યુક્તિ ભુક્તિ કરી નહીં અને એમાં ને એમાં હજી મરી ગયો. અથ એવો ઉક્તમ, અથ એટલે આથી, એવમ ઉક્તમ આ પ્રમાણે કહેવાયું છે કે, અથ એવ ઉક્તમ આથી એ પ્રમાણે કહેવાયું છે કે, અનાગત વિધાતા જ પ્રત્યુત્પન્ન મતિ તથા દ્વાવે તો સુખમ એવ દે યદ ભવિષ્યો વિનશ્યતિ.
તો આથી એમ કહેવાયું છે કે છેલ્લે બોધ આવ્યો કે અનાગત વિધાતા ચ અને પ્રત્યુત્પન્ન મતિહી દ્વા એ તો, દ્વા એટલે એ બે, એ તો એટલે એ બે, દ્વા એ તો એ બે અથવા તો આ બે, દ્વા એ તો શબ્દ ટીક કરી નાખજો, દ્વા એ તો એટલે આ બે, સુખમ ધેતે લખ્યું છે ત્યાં સંધિ છૂટી પડશે, સુખમ વત્તા એ ધતે, આ સંધિ પૂછાઈ છે એટલે ખ્યાસ ધ્યાનમાં રાખશું, સુખમ વત્તા એ ધતે, એ ધતે એટલે કે વૃદ્ધિ પામવું અને સુખ એટલે સુખમાં, સુખમ એ ધતે સુખમાં, એ ધતે એટલે વૃદ્ધિ પામે છે, તથા પેલી લીટીમાં છેલ્લે તથા હતું, તથા તેમજ યદ ભવિષ્યો વિનશ્યતિ અને યદ ભવિષ્યનો વિનાશ થાય છે. તો આનું વ્યવસ્થિત ભાષાંતર પ્રમાણે થાય કે અનાગત વિધાતા એટલે કે કાઉન્સમાં એમ કહી શકાય, કાઉન્સમાં એમ આપણે લખી શકાય કે અનાગત વિધાતા કાઉન્સમાં સમસ્યા પહેલાં સમાધાન કરનાર ચ અને પ્રત્યુત્પન્ન મતિ સમસ્યા આવે ત્યારે તેનો ઉકેલ કાઢનારો, આ બંને સુખમ એધતે સુખમાં વૃદ્ધિ પામે છે, તથા અને યદ ભવિષ્ય જે નસીબમાં માનનારો છે તત વિનશ્યતિ તેનો વિનાશ થઈ જાય છે. માટે આપણે જીવનમાં અનાગત વિધાતા જેવું થવું જોઈએ અથવા તો પ્રત્યુત્પન્ન મતિ જેવું થવું જોઈએ, પણ ત્યારે યદ ભવિષ્ય જેવું થવું જોઈએ નહીં. આ વાર્તાનો અહીં બોધ છે. મિત્રો આ કન્ટેન્ટ છે ખાસ મહત્વનો એટલા માટે છે કે આમાંથી અવશ્ય ચોક્કસપણે ભાષાંતરમાં ફકરાઓ પૂછાય છે. એટલે આપણે પહેલો ફકરો જોઈ ગયા પહેલા પેજમાં, એ પણ મોસ્ટ ટાઈમ્પી છે, અને છેલ્લો હમણાં જે આપણે ફકરો જોયો, બરાબર ક્યાંથી ચાલુ થાય છે ફકરો, એ ફકરો ચાલુ થશે અથતયો નિશ્ચયમ કૃત્વા, ત્યાંથી એ ફકરો પણ મોસ્ટ ટાઈમ્પી છે. માટે આ બે ફકરાઓ મોસ્ટ ટાઈમ્પી ટીક કરી નાખજો, એ બે ફકરાઓમાંથી બેમાંથી એક ચોક્કસ પૂછાય છે. તો અહીંયા આપણે કન્ટેન્ટ પૂર્ણ કરીએ છીએ અને આવતીકાલે આપણા નવા પદ્ય પાઠ એટલે કે ત્રીજા પાઠનું અધ્યયન કરીશું. તત સર્વે સાત્રા મિત્રાઃ શુભાશયાઃ સંધ્યાવદનમ નમો નમઃ.